चलो जो तो भाई आज नो टॉपिक छे हेक्सागोनल क्लोज पैकिंग एचसीपी हेक्सागोनल क्लोज पैकिंग मा प्राप्य करना टका એટલે કે પેકિંગ ક્ષમતા એટલે એચસીપી મી પેકિંગ ક્ષમતા ચલો આન્સર ખબર છે કેટલો આનો આન્સર કેટલો 74% એટલે 74% જગ્યા ભરાયેલી બાકીની 26% ખાલી તો ફરી બોલું છું હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ષટકોણીય અતિ સંકુલિત રચના એચસીપી એટલે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ષટકોણીય ઘન તો આની પેકિંગ ક્ષમતા અત્યાર સુધી તમારે જે એનસીઆરટી ની ટેક્સ્ટ બુક માં જે ત્રણ આપી છે કઈ કઈ સિમ્પલ ક્લોઝ પેકિંગ બોડી સેન્ટર ક્લોઝ પેકિંગ અને ફેસ સેન્ટર ક્લોઝ પેકિંગ ખબર છે ને એફસીસી એચસીસીપી ત્રણની ટકાવારી એમાં અહીં એફસીપી ની ટકાવારી કેટલી હતી 52.36 છે અને 68 અને આની 74 બરાબર એનસીઆરટી ની ટેક્સ્ટ બુક માં એચસીપી અને પછી ઓબ્લિક કરીને એચસીપી એમ કરીને ભેગું કરીને જ આપી દીધું છે કે આની ટકાવારી 74% અને સાબિતી માં લખ્યું છે એચસીસી અથવા એચસીપી એવું હેડિંગ માં પણ સાખલી સમજાવ્યું છે કોનું એફસીસી ત્રણેય ની ટકાવારી માં તમે કરો છો શું પહેલા તમે શું શોધો છો પ્રાપ્ય કરના ટકા એટલે કે તમે એને કહો છો પેકિંગ ક્ષમતા તો એ પેકિંગ ક્ષમતામાં મેઇન તમે શોધો છો શું ક્વેશ્ચન આ છે તો તમે શોધો છો કે જે એકમ કોષ છે એ એકમ કોષનું કદ કેટલું આર ના સંદર્ભમાં યાદ હોય તો એસસીપી હોય તો તમે લખતા હતા એ બરાબર 2R પછી એકમ કોષનું કદ એટલે 1³ એટલે 8R³ પછી એસસીપીમાં પરમાણુઓ હોય કે આ ખૂણા પર હોય ખૂણા કેટલા દરેક ખૂણા પર એક અષ્ટમાંશ એટલે કુલ કેટલા થાય એક અને એક પરમાણુ હોય અને પરમાણુ ગોળાકાર ધારીએ તો એનો એકમ કોષ તો એનો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી એક અને એનું કદ કેટલું 4/3πr³ અને પછી તમે આવું કરતા હતા યાદ છે કે ભાઈ 8r³ હોય તો સામે કેટલી જગ્યા રોકાય 4/3πr³ √3a = 4r અને પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 2 હા કે ના એટલે 2 × 4/3πr³ એવી રીતે એફસીસી માં √2a = 4r એટલે કે a = 2√2r અને a³ પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4 4 × 4/3πr³ તો આટલા આટલા તો 100 કેટલા તો તમને પેકિંગ ક્ષમતા મળતી પેકિંગ ક્ષમતા બોલાય પ્રાપ્ય કદના ટકા બોલાય જે કોઈ અહીંયા ડાયરેક્ટ એ અને આર ન લેવાય યાદ હોય તો તમને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં પેલું અક્ષીય અંતરનો સંબંધ શું હતો યાદ છે પેલું કોષ્ટક એ બી સી અને આલ્ફા બીટા ગેમા વાળું એમાં ષટકોણીય ઘન હતો એમાં એ અને આર નો સંબંધ યાદ છે સોરી એ બી અને સી વચ્ચેનો સંબંધ યાદ છે તો એમાં સંબંધ આવે છે એ બરાબર બી નોટ ઇક્વલ ટુ A is equal to B, not equal to C. આવું આવે છે. સેમા હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. બીજું હું એમ કહું કે ચલો ભાઈ આ રૂમ છે આ રૂમની અંદર બેન્ચ બરાબર તમે ધારો કે નથી ખાલી બેન્ચ એ કેટલી જગ્યા રોકતું હશે તો શું કરવાનું ખબર છે આની લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપી લો ધારો કે સમતળ છે એટલે આ બધા ગ્રુવ નથી આ બારી ડૂબી છે જ નહીં ખાલી આપણે આજે ફર્નિચર છે એ જ ગણીએ છીએ ખ્યાલ આવ્યો હા તો શું કરવાનું એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપી લો ત્રણેયને ગુણાકાર કરો હવે બીજું લંબાઈ પહોળાઈ માપો એટલે તમને શું મળે ક્ષેત્રફળ અને એને ઊંચાઈ વડે ગુણો એટલે શું મળે ઘનફળ હા કે ના
ख्याल છે આ બધા ફંડામેન્ટલ અહીંયા વાપરવાના છે એટલે હું તમને પહેલા કહી રહ્યો છું તો હજી ફરી બોલું છું હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં પરમાણુઓની ગોઠવણી કઈ રીતે થઈ હોય એ હવે અહીંયા આપણે સમજવાનું છે અને એની ટકાવારી આપણે કરવાની છે કે ભી પ્રાપ્ય કદના ટકા એટલે કે પેકિંગ ક્ષમતા કેટલી તો મેં તમને અહીંયા જે કીધું એ કે ધારો કે મારે રૂમનું શોધવું છે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપી લો બરાબર એમાં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો એટલે શું મળશે ક્ષેત્રફળ અને એને ઊંચાઈ વડે ગુણો એટલે શું મળે કદ બીજું હવે સમઘન લો તો એ બી સી ત્રણેય સરખા એટલે તમે ડાયરેક્ટ શું કહેતા હતા એ ક્યુબ લખી દો મેં હમણાં એ બરાબર 2r એટલે 8r ક્યુબ સમજાય છે એટલે કહેવાનો મતલબ કે જ્યારે લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમે જ્યારે સમઘન લેતા હો ત્યારે એવું મપાય તો સેમ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં આપણે માપવાનું થશે બીજું મેં હમણાં એવું કીધું કે રૂમમાં મારે આ ફર્નિચર કેટલી જગ્યા રોકે છે શોધવું છે તો હું શું કરીશ પહેલાં મેં કહ્યું એ પ્રમાણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપી લઈશ એટલે ઓવરઓલ મને કદ ખબર પડી ગઈ કે કેટલું અંદર સમાવી શકાય અને પછી હું શું કરું ખબર છે પાણી ભરી દીધું બધે બધું સીલ કરી દીધું અને પછી જેટલું પાણી આવે એટલું પાણી ભરી દીધું અને જેટલું માપી શકાય એટલું પાણી મેં માપી લીધું અને બેનો ડિફરન્સ કાઢો તો મને ખબર પડી જાય કે ફર્નિચર કેટલી જગ્યા રોકે ફર્નિચર હોય તો ઓછી જગ્યા રોકાય ને પાણી તો એ જે ડિફરન્સ આવે એટલી જગ્યા ફર્નિચરની થાય સમજાય છે બોલો એ સમજો પડી બરાબર ઘરની તમારી ટાંકી હોય ધારો કે કઈ પેલી ગ્રાઉન્ડ ટાંકી અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ બી મપાય પણ ગ્રાઉન્ડ ટાંકી તો લંબચોરસ હોય લંબઘન જ હોય તો અંદરની સાઈડથી લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપી લો તમને ખબર પડી જાય કે અંદર પાણીની કેપેસિટી કેટલી બધાનો ઉપયોગ ક્યાં થાય તમને એમ થાય કે આટલું બધું આપણે ભણીએ છીએ શું કામનું ખાલી એક સિમ્પલ સમજાવો કે ધારો કે કોઈ કંપનીને સિન્ટેક્સની જ કંપની છે ને ટાંકી બનાવવી છે તો એને કેવી રીતે ખબર પડે કે હું જે ટાંકી બનાવું છું એનામાં અંદર આટલું પાણી સમાશે તો એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ પરથી છે પછી એ ચોરસ હોય લંબચોરસ હોય લંબઘન હોય કે પછી ગોળાકાર હોય તમે ગોળાકાર ટાંકી બીજું હોય છે સિન્ટેક્સ અને અંદર કેટલું પાણી સમાય આપણે શોધી શકાય તો જે બોલું છું એ ખ્યાલ આવતો હશે ઘનની સપાટી તમે શું માપો છો એ ભાઈ ક્લિયર ને તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં પરમાણુઓ કેટલું કદ રોકે એને કહેવાય પેકિંગ ક્ષમતા તો એ હવે આપણે માપવાની છે આગળ હવે આ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં પરમાણુઓની ગોઠવણી જોઈએ તો ભાઈ તમને એટલો ખ્યાલ છે જેમ આપણે આ રૂમની વાત કરીએ તો ઉપર નીચે લંબચોરસ છે હા કે ના બરાબર એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ઓલમોસ્ટ જુદી જ છે જેટલો બરાબર એટલે આપણે કમ્પલસરી શું કહેવું પડશે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર અને પછી એની સાથે ઊંચાઈ ગુણો એટલે કદ મને ખ્યાલ આવ્યો તો એવી રીતે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં આવું છે કોઈ પણ બે ધારી સરખી ને ત્રીજી જુદી એ કઈ એ હવે તમને સમજાવું છું તો સૌ પ્રથમ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં પરમાણુની ગોઠવણી જો આવી રીતે થઈ હોય ઉપર નીચે ષટકોણ આવે છે ઉપર નીચે અહીંયા લંબચોરસ છે ને આપણે રૂમમાં એવી રીતે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં ઉપર નીચે ષટકોણ આવે બરાબર ઉપર નીચે ષટકોણ થઈ ગયો વચોવચ પરમાણુ હોય બરાબર બીજું બીજા બધા છે ગોળાકાર પણ અત્યારે હાલ હું અહીંયા સેટ કરવા માટે મેં થોડા એમનો આકાર લંબગોળ કરી દઉં છું બરાબર બરાબર તો જો અહીંયા જો પરમાણુની ગોઠવણી જોઈ લો ખ્યાલ આવી ગયો એવી રીતે નીચે ખ્યાલ આવી ગયો અને વચ્ચે ત્રણ એ તો અંદર હોય ને જે વચ્ચેના જે ત્રણ હોય એ તો અંદર હોય ને હવે આ જ રચના તમને અહીંયા જુદી રીતે સમજાવું છું જે મેં હમણાં કહ્યું એ ફરીથી સમજીએ છ હોય અને એ છ માં વચ્ચે ત્રણ ગોઠવાય ધ્યાનથી જોજો વચ્ચે આ રીતે ત્રણ ગોઠવાય છે ત્રણની ગોઠવણી આ રીતે થયેલી હોય જે બે છ ના લેયર છે તો આ બે છ ના લેયર દેખાય છે અને વચ્ચે ત્રણ અહીંયા ગોઠવાયેલા હોય
બરાબર, અને છ આ રીતે પેક હોય. તો અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ આ એ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ છે. નીચે કેટલાનું લેયર? ઉપર અને વચ્ચે ત્રણ. બીજું, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આનો, કેમ કે ગણવી પડશે ને, મેં હમણાં કહ્યું હતું એના ગુણ્યા તમે 4/3πr³ કરશો. તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી? છ. કેવી રીતે? કેવી રીતે છ બોલો? ચલો, તો એ આગળના સેશનમાં થઈ ગયું છે. ખૂણા પર કેટલા પરમાણુનો ભાગ રોકાય? 1/6. આમ આપણે સમઘન લો તો 1/8, અહીંયા 1/3, ખ્યાલ છે ને? આમાં 1/3 બરાબર. એવા કેટલા? 12 ઉપર અને 12 નીચે, એટલે કેટલા થાય? 6 ઉપર અને 6 નીચે. તમને તો જેમ વાળો એમ મળી જાય. 6 ઉપર 6 નીચે કેટલા થયા? 12. અને દરેક ઉપર 1/6. દરેક ઉપર 1/6. કેવી રીતે સમજાવું? અહીંયા પરમાણુના ત્રણ ભાગ પડે છે આ રીતે. એટલે અહીંયા તમને ત્રણ દેખાય, અને જે સમતલને સમાંતર જે કટ થાય એમાં ત્રણ આગળ ને ત્રણ પાછળ હોય, એટલે 6 થઈ ગયા ને, એટલે 1/6. અને એવા કેટલા? 12. એટલે કેટલા થાય? 2. 12 × 1/6 એટલે 2 થયા. વચ્ચેના ત્રણ આખા એટલે કેટલા થયા? 5. અને ઉપર નીચે 1/2 સમતલ છે ને, બરાબર, એટલે કેટલા થાય? 6 થઈ ગયા ને. 1 એટલે 2 × 1/2, 1. 3 આખા એટલે 4, અને આ 12 × 1/6 એટલે કેટલા થાય? 2. એટલે ટોટલ કેટલા થયા? 6 થઈ ગયા પ્રતિ એકમ કોષ. ચલો, એ તો સંખ્યા મળી ગઈ. મેઇન હવે મારે શોધવું છે આર ના સંદર્ભમાં એનું કદ. પહેલામાં યાદ હોય તો એ બરાબર 2r એટલે 8r³, સમજાય છે? આના માટે √3 એ બરાબર 4r એટલે 4r/√3³. પછી રીતે અહીંયા એ બરાબર 2√2r એનો હોલ ક્યુબ, એ કંપોઝનું કદ. એટલે મારે અહીંયા એના સંદર્ભમાં, સોરી, આર ના સંદર્ભમાં મારે એક આખા એકમ કોષનું કદ જોઈએ છે. પહેલો આપણો ટાર્ગેટ આ છે. તો શું કરીશું એ ધ્યાનથી જુઓ. પહેલા તો શું સમજાવું છું એ તો ક્લિયર ને. હવે બીજો ક્વેશ્ચન, અહીંયા આપણે કેમ એવું લઈએ છીએ કે ભાઈ બે બાજુઓ સરખી અને ત્રીજી જુદી, અને ત્રીજી કઈ ખબર છે? ઊભી આ બાજુ ધારી, એ પણ ધારી છે ને. આપણે આ એક ક્યુબ લઈએ છીએ, હકીકતમાં છે શું? ધારીની લંબાઈ ને. તો અહીંયા જો આ સરખી, કેમ કે પરમાણુઓ તો જ્યારે મધ્યસ્થી પરમાણુ અને એની આસપાસ ગોઠવાયેલા બધા પરમાણુની સાઈઝ સરખી હોય ને તો જ એક્ઝેક્ટ 6 ગોઠવાય, નહીં તો 6 ના ગોઠવાય. આવો નિયમ છે, બરાબર. એટલે અહીંયા આ ગોઠવાય તો એનો મતલબ શું થયો? આ એ બરાબર 2r થયું, બરાબર છે? એ બરાબર 2r થાય, પણ આ લંબાઈ જુદી છે. કેમ? એની વચ્ચે પેલો ગેપ આવી ગયો, ખબર પડે છે? હજી ફરી સમજાવવાનો ટ્રાય કરું. તો જ્યારે આપણે આ જોઈએ અહીંયા બે પરમાણુઓ, આ બે પરમાણુઓ તો એ બરાબર 2r બરાબર છે, પણ એની ઉપર જ્યારે લેયર આવે એ પાછું આના ગેપની અંદર ગોઠવાય છે, જોયું તમે? એટલે આની લંબાઈ તો આના જેટલી તો ન થાય, એટલે ત્રીજી બાજુ જુદી છે. ખ્યાલ આવે છે? હા. હવે અહીંયા તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કરીશું? જેમ મેં હમણાં કહ્યું એમ કે મારે રૂમનું મારે કદ જોઈએ છે, તો પહેલા મેં શું કર્યું? લંબાઈ અને પહોળાઈ, એટલે શું મળે? સરસ, ક્ષેત્રફળ. અને પછી તો સેમ વસ્તુ અહીંયા અપ્લાય કરીશું. પહેલા આપણે આ ષટ્કોણનું ક્ષેત્રફળ શોધી કાઢો, ત્યારબાદ આની હાઈટ. સમજ પડી? તો ચલો, અત્યારે હું અહીંયા આખો જ ભાગ દોરું છું નાનો, અને એ એક્ઝેક્ટ ષટ્કોણ. ખ
कोण में डॉटेड लाइन थी यहां दर्शाऊ छु ध्यान दीजो जो बराबर नाना कितना त्रिकोण मळ्या 6 नाना नानी साइज का 6 त्रिकोण मळ्या ने जो डॉटेड लाइन मळो 1 2 3 4 5 6 एक काम करो पहला नाना त्रिकोण नु क्षेत्रफळ शोधी काढो અને ગુણ્યા 6 એટલે શું મળશે તમને આખે આખું જે નીચેનું જે બેઝ જે ષટ્કોણ છે ને જે એનું ક્ષેત્રફળ મળી ગયું પછી સિમ્પલ તમારે એની હાઈટ સાથેને ગુણવાનું રહે બરાબર ચલો હવે એના માટે અહીંયા આવું છું એટલે કયા કયા પરમાણુ ધ્યાનમાં લઉં છું એ જોજો એ હું ખરું કરી દઉં છું એક આ અને એક આ આ ત્રણ તો એ ત્રણને છે ને આપણે એક બેઝ બાટલ દોરીએ તો ચલો એક કોઈ બી લેવાય પણ એ લઉં છું એનું એક કારણ છે પછી ખ્યાલ આવશે હવે ધ્યાન દીધું છું આપણે બિંદુઓના નામ આપી દો એ બી અને સી આપણે ત્રિકોણના ક્ષેત્રફળ નું સૂત્ર શું 1 by 2 પાયો ગુણ્યા વેધ હા કે ના હા બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ હા બરાબર તો અહીંયા ધ્યાન દીજો જો આ વેધ એટલે 90 અંશ નો ખૂણો આ પાયો BC પાયો કહેવાય હા બરાબર તો BC માં જે અડધો એક્ઝેટ લો તો આ R કહેવાય આ પણ R કહેવાય તો આ AD કેટલો થશે આ બિંદુને હું કહું દઉં છું D તો ચલો AD બરાબર શું થશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AB સ્ક્વેર માઇનસ BD સ્ક્વેર એનો સ્ક્વેર રૂટ ખબર પડતી હોય તો બોલી આ AB શું છે કર્ણ બરાબર અને એની બે બાજુઓ BD અને AD એના સ્ક્વેર નો સરવાળો બરાબર ને થોડા સ્ટેપ કુદાવું છું હવે તો ખ્યાલ આવે ને હા તો AD બરાબર આ થયું અંડર અંડર રૂટ AB સ્ક્વેર માઇનસ BD સ્ક્વેર ચલો AB સ્ક્વેર કેટલા AB કેટલા હતા 2R એટલે અહીંયા શું થશે 4R સ્ક્વેર માઇનસ BD 4R સ્ક્વેર કેટલા થયા રૂટ 3R થશે બરાબર આ AD થયો AD એટલે વેધ અને પાયો કેટલો એટલે હું નાના નાનો ત્રિકોણ કયો ABC અને કયો કાટકોણ બરાબર એનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા BC ભાઈ સમજાય છે હા AD કેટલું આવ્યું રૂટ 3R BC કેટલું આવ્યું 2R ચલો આ કટ શું આવ્યું હવે આ કયા પેલા નાના ત્રિકોણનું ક્ષેત્રફળ તો હવે અહીંયા હું લઉં છું ષટ્કોણીય ફલકનું ક્ષેત્રફળ નીચેનું જે ફલક આવે ને હા એનું ક્ષેત્રફળ કેટલું 6 ગુણ્યા પેલો નાનો ત્રિકોણ એટલે રૂટ 3 આર સ્ક્વેર તો આ થયો આપણો પહેલો એમસીક્યુ સો એચસીપી રચનામાં એચસીપી રચનાના એકમ કોષમાં ષટ્કોણીય સમતલ નું ક્ષેત્રફળ કેટલું આર ના સંદર્ભમાં ખબર પડી ચાલો હવે સેકન્ડ વસ્તુ હવે મારે શું સમજાવવી છે ખબર છે જ્યારે બે ષટ્કોણીય સમતલ ગોઠવાય ઉપર નીચે ત્યારે વચ્ચે અંદર કેટલા ગોઠવાય છે ત્રણ અરે એ ત્રણ એ પાછા ત્રણ છે ને આ ગર્તમાં ગોઠવાય છે જો અહીંયા રાઉન્ડ કરું છું ટપકું મૂકું છું અહીંયા ટપકું મૂકું છું એ બેની વચ્ચે આ રીતે સેટ થશે થશે બરાબર એટલે હવે હું શું કરું કે જે એક્ઝેક્ટ જેટલી આ લેન્થ છે મારે આ લેન્થ હવે શોધવાની રહી બરાબર તો એ લેન્થ શોધવા માટે હું આ રીતે પદ લગાવું આ જે એક છે આટલું માપ શોધી કાઢ્યું અને પછી એનું ડબલ કરી દઈશું એટલે ત્રીજી આપણને જે પેલી એ બી સી ત્રણ ધાર હતી ને
मानी जे त्रीजी धार जे जुदी हती ने ए जुदी धार नी आपणे लंबाई मळी जाय चलो હવે એના માટે ચલો મેં જે ટપકા મૂક્યા ને આ એ અહીંયા હું ગોઠવું છું હવે ખબર પડી મેં કેમ આવારો ત્રિકોણ લીધો તો કેમ કે એ જ ટપકું ક્યાં આવે અહીંયા જોઈ લો એક્ચ્યુઅલી બધા સરખા આવે બરાબર એવો રેવો પરમાણુ પાછો અહીંયા બી હોય એવો રેવો પરમાણુ ઉપર બી હોય એટલે આ તો અહીંયા બી હોય ઉપર બી હોય અહીંયા બી હોય ઉપર બી હોય ખ્યાલ આવ્યો એટલે આપણે એક સાઈડ નો ત્રિકોણ અહીંયા ધ્યાનમાં લીધો છે બરાબર આ રીતે खबर पड़ी चलो હવે એના માટે પહેલા એક કામ કરીએ એક આ ત્રિકોણ આ એક સમતલ લા ક્ષેત્ર બરાબર એની ઉપર એક ગોઠવાય છે હવે ગોઠવા તો પરમાણુ છે ને સેજ આ રીતે લખું છું એક્ચ્યુઅલી ગોઠવાયેલો એ અહીંયા છે બરાબર આ રીતે સમતલની ઉપર એટલે અહીંયા હું સમજાવું તો આ રીતે બરાબર એમાં આ બંને હું અહીંયા સાઈડમાં લઈ લઉં છું આપણે જે ત્રિકોણ લીધો એ પહેલા આ વાળો ત્રિકોણ લીધો એક બે અને ત્રણ અને એની ઉપર એક જે ગોઠવાયો એ ખ્યાલ આવે છે હા આપણે આટલું જ અહીંયા ધ્યાનમાં લઈએ છીએ ત્રિકોણ ને એની ઉપરનો એક એટલે અંદર કયો છિદ્ર હોય સમચતુષ્ફલકીય છિદ્ર ચલો ખ્યાલ આવી ગયો હશે હા કે ના બરાબર સમચતુષ્ફલકીય છિદ્ર અહીંયા છે તો હવે એ એટલો જ ભાગ અને આપણે એટલી લેન્થ આપણે આટલી હાઈટ શોધવી છે એ હાઈટ પાછા આરના સંદર્ભમાં આપણે શોધવી છે તો આરના સંદર્ભમાં એ હાઈટ કેવી રીતે શોધાય તો ધ્યાન આપજો હવે આ માપ કેટલું છે તો બિંદુઓના નામ આપણે એ જ રાખીએ એ અહીંયા બી હતું અહીંયા સી અહીંયા ડી ખ્યાલ છે ચલો ધારો કે ઉપરના બિંદુને આપણે ઓ કહી દઈએ તો મારે અહીંયા ઓ અને આને ધારો કે આપણે કહી દઈએ પી તો મારે ઓપી શોધવું છે અને ઓપી પરથી મને આ હાઈટ કેવી રીતે મળશે એના ડબલ કરવાના ખ્યાલ આવી ગયો ને એટલે 2 ઇન્ટુ ઓપી એ આપણી ઓવરઓલ આ ષટકોણીય ઘનની હાઈટ થશે તો ખ્યાલ આવે છે ને ઓકે હવે આમાં કંઈ ફરી રિપીટ કરવા જેવું કંઈ અત્યાર સુધીનું કંઈ ફરી રિપીટ કરવા જેવું ચલો તો હવે હાઈટ કેવી રીતે શોધાય તો ધ્યાનથી જોજો અહીંયા આપણે એડી નું માપ કેટલું હતું આર ના સંદર્ભમાં એડી બરાબર રૂટ થ્રી આર તો જો આ રૂટ થ્રી આર હોય તો એપી બરાબર એપી હા આટલું માપ AP બરાબર શું થાય AR / 2 કેમ કે AD અહીંયા આપણે વેધ ગણ્યો છે ત્રિકોણ સમબાજુ છે અને સમબાજુ ત્રિકોણ હોય તો આ જે AD છે એ મધ્યગા પણ કહેવાય અને વેધ પણ કહેવાય અને જે આ જે P બિંદુ છે એ શું કહેવાય મધ્ય કેન્દ્ર અને મધ્ય કેન્દ્ર હોય જો તો એનો જે આ AP છે એ કેટલું હોય 2/3 અને PD કેટલું હોય 1/3 હોય ખ્યાલ છે બસ બોલો રાખો બરાબર તો આ જે AD છે એ મધ્યગા ગણો અથવા તો વેધ ગણો પણ બીજું જે P બિંદુ છે એક્ઝેક્ટ મધ્ય કેન્દ્ર થયું કેમ કે ત્રિકોણ બન્યો ને એક્ઝેક્ટ પેલામાં ગોઠવો એટલે કેન્દ્ર થાય ને બરાબર તો એ જે કેન્દ્રનો જે ઉપરનો જે ભાગ છે 2/3 હોય નીચેનો 1/3 એ છોટે જેટલું માપ હોય એને ત્રણ ઘટકા કરો તો બે ભાગ ઉપરનો હોય ને એક ભાગ નીચેનો હોય ખ્યાલ છે એવું કે નહીં આવું ખ્યાલ છે બરાબર તો અહીંયા AP બરાબર થયું આ 2√3 / 3 ચલો નીચેનો 3 એટલે √3 / √3 તો ઓવરઓલ થશે 2√3 આ થયું AP પછી OA કેટલું થશે બરાબર તો પછી બીજો એક કાટકોણ ત્રિકોણ થયો અહીંયા કયો કયો કાટકોણ ત્રિકોણ OPA માટે ફરીથી આપણે જે માપ જોઈએ છે OP બરાબર √ કર્ણ કેટલો OA નો સ્ક્વેર માઇનસ AP નો સ્ક્વેર
ख्याल आवे छे बराबर तो અહીંયા OP બરાબર બોલો ભાઈ બોલો ચલ તો OA OA કેટલા થશે 2R એટલે એનો સ્ક્વેર એટલે માઈનસ AP 2R by root 3 એટલે 4R સ્ક્વેર upon 3 બરાબર ચલ હવે 4R સ્ક્વેર કોમન અને અહીંયા લે 1 minus 1 by 3 એટલે કેટલા થયા 2 by 3 4 એનું વર્ગમૂળ 2R અને ઓવરઓલ અંડર રૂટ 2 by 3 સમજાય છે હવે આ શું થઈ આ તો ખાલી ઓપી મળ્યો અને ષટ્કોણીય ઘનની ઊંચાઈ કેટલી 2 ઇન્ટુ ઓપી મેં સમજાવ્યું ને તો અહીંયા ઓપી કેટલા 2 બાય 3 તો 4R ઇન્ટુ અંડર રૂટ 2 બાય 3 હવે ચલો આ ઊંચાઈ આવી ગઈ તો માટે ષટ્કોણીય ઘનનું કદ એટલે એનું ક્ષેત્રફળ ગુણ્યા એની ઊંચાઈ ચલો ક્ષેત્રફળ આપણે શોધ્યું 6√3R² અને ઊંચાઈ 4R √2 નીચે √3 અલગ કેમ કર્યા કેન્સલ થઈ જાય છે તો કેટલું થયું 24√2R³ તો આ થઈ ષટ્કોણીય ઘનની ઊંચાઈ સોરી ષટ્કોણીય ઘનનું કદ બરાબર અને પણ કોઈ આર ના સંદર્ભમાં તો ઘણીવાર આ એમસીક્યુ પણ પૂછાય છે કે ષટ્કોણીય ઘનની રચના અને એમાં એનું છેદ આ એનું કદ કેટલું બરાબર ચાલ આ હવે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી 6 એચસીપી ના પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી 6 માટે પરમાણુ દ્વારા રોકાતું કદ પરમાણુ દ્વારા રોકાતું કદ કેટલું 6 × 4π3πr³ કેટલા થાય 8πr³ અને હવે આપણે પેકિંગ ક્ષમતા આ રીતે શોધાય એકમ કોષનું કદ અને પરમાણુ દ્વારા રોકાતું કદ ચલો એકમ કોષનું કદ 24√2R³ અને સામે પરમાણુ દ્વારા રોકાતું કદ 8πr³ તો સો એ કેટલા બરાબર અને કઈ રીતે શોધીશું બરાબર 8 તરી 24 એટલે પાઈ બાય 3√2 ગુણ્યા 100 લોકાતા ભાગનો અંશ આપણે 10મો પોઈન્ટ છેલ્લો પેલો જે પુસ્તક લખાય છે ને બધા હા તો એમાં તમારે આ લખવાનું થશે પાઈ બાય 3√2 અને જો હવે આપણે એની કિંમત લખીએ તો પાઈ ની કિંમત 3.14 ગુણ્યા 100 3 ગુણ્યા 1.414 બરાબર અને ગુણાકાર કરતા જુઓ કેટલો જવાબ આવે છે પણ આમાં ઇનડાયરેક્ટલી આના ઘણા બધા ક્વેશ્ચન્સ જેમ કે એ અને આર વચ્ચેનો સંબંધ આમાં પોસિબલ નથી કેમ કે ત્રણેય ધારીની લંબાઈ સરખી નથી બે ધારીની સરખી છે તો એમાં એ બરાબર 2R આવવાનું બરાબર પણ ત્રીજી જુદી છે તો આમાં ક્વેશ્ચન્સ આ રીતે બનશે હું રાઉન્ડ કરતો રહું છું એમાં પહેલું આવે છે ષટ્કોણીય ફલનનું ક્ષેત્રફળ બરાબર ષટ્કોણીય ઘનની આર ના સંદર્ભમાં ઊંચાઈ સર આર ના સંદર્ભમાં ઊંચાઈ
बराबर बोलिए षटकोणीय कंदुकर प्रति एकम कोष परमाणु की संख्या परमाणु द्वारा रोका कर प्राप्य करना लिखा तो टकावारी तो खबर जो है पर रोका का भाग नो अंश तो आवा बधा टॉपिक ने कई रीते आया ये समझावा माटे थईने आपणे आखी आ कथा करी ख्याल आव्यो